હવે વાત કરીએ તો કાંકરેજ તાલુકાના થરાપાલિકા વિસ્તારમાં મંજૂરી વગર ચાલતા બાંધકામ સામે ચીફ ઓફિસર કેમ ચૂપ છે? કાંકરેજ તાલુકાના થરાપાલિકા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી મંજૂરી વગરના બિનકાયદેસર બાંધકામોમાં દબાણોને પીવાના પાણીના કકળાટ વચ્ચે રખડતી ગાયો આખલાના જૂટ ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. તેની સામે પાલિકાના ચીફ ઓફિસર તેમજ તેમની ટીમ નિષ્ક્રિય બનીને તમાશો જોઈ રહ્યું છે. શું આ રીતે લોકોને હેરાન કરીને શાસન કરવાની પદ્ધતિ સુશાસન ગણાય છે? થરાપાલિકા વિસ્તારમાં વિકાસના કામોમાં મોટી ગેરરીતો જોવા મળે છે. કોન્ટ્રાક્ટ પેટા કોન્ટ્રાક્ટરને રૂપિયા 5-6 લાખમાં આપી દે ત્યારે એ કામની ગુણવત્તા કેવી રહે તે અભ્યાસ અનુભવી ચીફ ઓફિસર તેમજ ઇજનેર સમજતા જ હોય છે. કાંકરેજ તાલુકાના થરાપાલિકા વિસ્તારમાં આવા વિકાસ કામો ચાલી રહ્યા છે જે લોકો જોઈ રોષ પણ વ્યક્ત કરે છે, ને આવા પેટા કોન્ટ્રાક્ટની કબૂલાત મૌખિક પાલિકાના કર્મચારીઓ પેટા કોન્ટ્રાક્ટર પણ કરતા હોય છે. ત્યારે છૂટાયેલા ચોકીદારો પણ નગરના હિતમાં પોતાની રાષ્ટ્રભક્તિ બતાવી આવા કામો મજબૂત બને તેવા પ્રયત્નો કરશે. ખરી થરા પાલિકા વિસ્તારમાં કાળજાળ ગરમીમાં કેટલાક વિસ્તારમાં પાણી પહોંચતું નથી તો બાકીના વિસ્તારમાં એકાંતરે પાણી આપવામાં આવે છે. તેની સામે બિનકાયદેસરના બાંધકામો બેધડકપણે ચાલી રહ્યા છે જેમાં પાણીનો બેફામ બગાડ થઈ રહ્યો છે. ચીફ ઓફિસર ટીમ તેમજ તેમની ટીમ તપાસ કરે તો સત્ય હકીકત બહાર આવે તેમ છે, પણ ચીફ ઓફિસર રાજકીય દબાણમાં ક્યાંક મૌન બનીને પોતાની ફરજ બજાવતા હોવાનો આક્રોશ પણ સાંભળવા મળતો હતો. થરાદ પાલિકામાં ચાલતી વ્યાપક ગેરરીતિને પકડવામાં કોણ સફળ થશે? જે સત્ય વાત બહાર લાવવામાં પ્રયત્ન કરે તેને દબાવવાની કોશિશ પણ થાય છે. માનસિંહ ચૌહાણ, ZSTV કાંકરેજ.